नमस्कार, सिटी न्यूज में आपनो स्वागत छे। हूँ छू इनल सोलंकी। एक नजर आजना मुख्य समाचार पर। भरूच तालुकाना उमराज अने अंकलेश्वर तालुकाना पुलुदरा गामे सातमा तबक्कानो सेवा सेतु कार्यक्रम योजायो। 13 विभागोनी 57 सेवाओनो आसपासना गामोना लाभार्थीए सीधो लाभ लीधो। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું અંકલેશ્વરના ભટકોદરા ગામે ભવ્ય સ્વાગત કરાયું। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ભટકોદરા ગામે કાર્યક્રમ યોજાયો। મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત અને રોડનું લોકાર્પણ કરાયું। લાભાર્થીઓ અને સહાયના મંજૂરી પત્રો એનાયત કરાયા। ભરૂચ પોલીસ તંત્ર દ્વારા ધર્માંતરણ અંગે જકાતના નાણાં વપરાયા હોવાનો દાવો। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી। 4 આરોપીઓની અટક કરી 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। ભરૂચ શહેર જિલ્લામાં ગુરુ નાનક જયંતીની હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવણી। કસકના ચદ્દર સાહેબ ગુરુદ્વારા ખાતે ગુરુ નાનકજીની 552મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન। અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર જળકુંડ ખાતે 1151 દીવડા પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી કરાઈ। ભગવાન રામની અયોધ્યા આગમન બાદ ઉજવણીના ભાગરૂપે મંદિરના પૂજારી દ્વારા આયોજન કરાયું। ઐતિહાસિક અને ધાર્મિક ધરોહરને તંત્રની ઉપેક્ષા કરી તો મંદિર દ્વારા જ પુનઃ જીવંત કરવાનો પ્રયાસ। બોલાવ પ્રાથમિક શાળા ખાતેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી ગુજરાત સરકારની આત્મનિર્ભર ગ્રામ યાત્રા વિકાસના કામોની લહણી સાથે ગામે ગામ ફરીને પ્રજાજનોને સ્વાવલંબી બનવાના સંદેશ સાથે આ રથ વિવિધ વિસ્તારોમાં 3 દિવસ ફરનાર છે તેમ સરકારના મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે લોકો પોતે પગભર થાય સાથે જિલ્લામાં રોડ રસ્તા સહિતના વિકાસના કામોને વેગ મળે તે હેતુસર લોકાર્પણ ખાતમુહૂર્ત કરી લોકોના પ્રશ્નોનું નિવારણ થાય અને વિકાસ યાત્રા અવિરતપણે ચાલતી રહે તે ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા રાજ્ય અને જિલ્લાભરમાં આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રા 3 દિવસ જિલ્લાભરમાં ફરી લોકોના સુખાકારી માટે યોજનાઓનું માર્ગદર્શન આપીને લોકોને પગભર કરવાનો પ્રયાસ હાથ ધરશે। ભરૂચ જિલ્લામાં પણ આ રથયાત્રાનું આજરોજ ભોલાવ ગ્રામ પંચાયત ખાતેથી સરકારના મુખ્ય નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે લીલી ઝંડી બતાવીને યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, નિશાંક મોદી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આત્મનિર્ભર બનીએ અને આપણું ગામ હોય ઘરથી શરૂઆત કરીએ કે પોતે આત્મનિર્ભર બની આપણે ઘરની ચિંતા હોય પછી ગામની ચિંતા હોય પછી રાજ્યની ચિંતા હોય અને પછી દેશની ચિંતા। આ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આત્મનિર્ભર ભારતની હાકલ કરી છે અને હાકલ કરી હોય ત્યારે ગુજરાત આત્મનિર્ભર બને, ગુજરાતના શહેરો આત્મનિર્ભર બને, ગુજરાતના ગામ આત્મનિર્ભર બને આ એક લક્ષ્ય સાથે આ યાત્રા આવી છે। અનેકો કાર્યક્રમ છે આ વિસ્તારની અંદરના લોકાર્પણના કાર્યક્રમ, ભૂમિપૂજનના કાર્યક્રમ, એ ચાહે રસ્તાના હોય, પાણીના હોય, અનેક વિવિધ વિકાસના કાર્યોના કામો હોય એનું આ 3 દિવસ દરમિયાન લોકાર્પણ હોય તો લોકાર્પણ, ભૂમિપૂજન હોય તો ભૂમિપૂજન અને કોઈ અન્ય કામો કરવાના હોય વિકાસના એ બધા કામ આની અંદર થવાના છે। 3-4 દિવસથી ભરૂચ જિલ્લામાં પણ પુણ્યતભાઈ ગજેરા ખાતેથી યાત્રાની શરૂઆત કરી એ દરમિયાન આ જિલ્લાની અંદર જે પણ વિકાસના કાર્યો થઈ રહ્યા જઈ રહ્યા છે એ કાર્યને લોકો સુધી પહોંચાડવા માટે જે સરકારની યોજનાઓ છે એ યોજનાઓ પણ લોકોને માહિતગાર કરવા માટે છેલ્લા ઘણા દિવસોથી ભરૂચની અંદર, ભરૂચ વિધાનસભાની અંદર એવી રીતના વાગરા, જંબુસર, હાંસોટ આ 4-5 વિધાનસભાની અંદર જે વિકાસના કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ગુજરાતના ખૂણે ખૂણે ગામડાઓમાં ગામડાઓ ખુલી રહી છે ત્યારે આપણે પણ અહીંયા વહીવટી તંત્ર દ્વારા ખૂબ સુંદર અહીંયા જિલ્લા પંચાયત બોલાવમાં આ રથનું સ્વાગત કરવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે એના આપણે સૌ અહીંયાથી વાહક બનવાનું છે। સરકારની જે યોજનાઓ છે
તે છેવાડાના માનવી સુધી જે સરકાર ઈચ્છી રહી છે એ પ્રમાણે પહોંચે તો શહેરીકરણ શહેરી વિસ્તારથી પણ ગામડું અલિપ્ત નહીં રહે। અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આસપાસના ગામોના લાભાર્થીઓએ 13 જેટલા વિવિધ વિભાગોની 57 જેટલી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો। ગુજરાત સરકાર દ્વારા છેવાડાનો એક પણ લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જ્યારે અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામની શાળા ખાતે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ તાલુકા પંચાયત અરવિંદ પટેલ, ઉપપ્રમુખ તૃપ્તિ જાની, મામલતદારની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો, જેમાં આસપાસના ગામોના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુ કાર્યક્રમમાં 13 જેટલા વિવિધ વિભાગોની 57 જેટલી સેવાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં નાનામાં નાની સેવા જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, વિધવા સહાય યોજનાના આવકના દાખલા અને જાતિના દાખલા જેવી સેવાઓને તાત્કાલિક ધોરણે આવરી લેવામાં આવી હતી। એક જ જગ્યા પર દરેક વ્યક્તિ વિનામૂલ્યે સેવાઓનો લાભ લીધો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં જન સમસ્યાઓના સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો, તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પીલુદરા ગામના સરપંચ યોગિતાબેન પટેલ, ગામના આગેવાન જિજ્ઞેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય કક્ષાના આ સાતમા સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો છે, એના અંદર ગ્રામજનોને અને તાલુકાના પ્રજાજનોને 57 જેવા દાખલાઓ અને સેવાનો લાભ મળી રહ્યો છે। એનાથી સરકાર લોકોના ઘરે ઘરે જઈને પણ આ કામગીરી કરી રહી છે અને સેવા સેતુનો લાભ સૌને મળી રહ્યો છે અને પ્રજામાં ઉત્સાહ છે। લગભગ 56 જેટલા દાખલાઓ સ્થળ પર જ અરજીમાં નિકાલ થાય છે, જેથી ખૂબ ઉત્સાહભેર લોકો આજે એમાં વધારામાં વધારે લાભ લેવા લાભાર્થીઓ અહીં પહોંચેલ છે। છેવાડાના માનવી અને સાચા અર્થમાં જોવા જઈએ તો જે સાચો લાભાર્થી છે એ આ યોજનાથી વંચિત ન રહી જાય એ માટે અહીંયા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે, જે બદલ સરકારશ્રીનો પણ આભાર। લોકોએ જે ઉત્સાહભેર લીધો, જે ભાગ જેના ભાગરૂપે અહીં હું સૌ સરકારશ્રીનો અને વહીવટીતંત્રનો આભાર માનું છું। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામયાત્રા અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામે આવી પહોંચતા ગામના આગેવાનો ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ગામના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત અને રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામયાત્રા છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની યોજનાના લાભ પહોંચાડવા માટે શરૂઆત કરવામાં આવી છે। રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય સ્તર સુધી પહોંચી છે। ગામડું એ ભારત જેવા દેશનો ધબકાર છે, જ્યારે રાજ્યના ગામડા પણ ધમધમતા થાય તે માટે આત્મનિર્ભર યાત્રા ઉપયુક્ત બની રહેશે। ગ્રામ્ય જીવનને સ્પર્શતી યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચતા ગ્રામ જીવન પણ ચેતનવંતુ બને તે માટે કૃષિ, વન, પર્યાવરણ, સિંચાઈ જેવા વિભાગોના સંકલન દ્વારા લોકોની સમસ્યાઓનું નિરાકરણ તેમના ઘર આંગણે જ કર્યું છે। રથ દ્વારા ગ્રામ્ય સ્તરે જ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપનાર છે, ત્યારે આત્મનિર્ભર ગ્રામયાત્રા અંકલેશ્વરના ભટકોદરા ગામે આવી પહોંચતા ગામ આગેવાનો ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રૂપિયા 51 લાખના ખર્ચે તૈયાર થનાર ગામના મુખ્ય રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમજ રૂપિયા 5 લાખ ઉપરાંતના ખર્ચે બનેલ સ્કૂલ સુધીના રોડનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્કૂલના પટાંગણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મામલતદાર હર્ષદ બેલડિયા, તાલુકા વિકાસ અધિકારી અલ્પા નાયર, ગામના સરપંચ રેવાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય મીનાક્ષીબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય આરતીબેન પટેલ સહિત પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આત્મનિર્ભર ગ્રામ્ય રથ જ્યારે આજે ભરકુદરા જિલ્લા પંચાયત સીટમાં આવ્યું છે ત્યારે આ ભરકુદરા ગામની અંદર પણ વાલિયા ચોકડીથી વાલિયા જે મેઇન રોડ છે ત્યાંથી આ ભરકુદરા ગામમાં આવવા માટેના 51 લાખના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ગામના આંતરિક રસ્તે એવા 5 કરોડ 33 લાખના રસ્તાનું
શિશિર રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે 18-19ની જે ગ્રાન્ટ છે નોટિફાઈડની, એ નોટિફાઈડની ગ્રાન્ટ પણ આવનાર દિવસોમાં આયોજન કરીને એને આ ગામના વિકાસનામાં વધારે વધારો થાય એ પ્રકારની કામગીરી કરીને 18-19, 19-20 અને 20-21 આમ 3 વર્ષ થઈને 4 કરોડની આજુબાજુના આ ભરગોદરા ગામની અંદર નોટિફાઈડ એરિયાની ગ્રાન્ટમાંથી કામો થવાના છે. આનાથી પણ વધારે વિકાસ આ ગામનો થવાનો છે. ભરૂચ જિલ્લાના આમોદ નજીકના કાંકરિયા ગામ ખાતે ધર્માંતરણ અંગેનું મસમોટું પ્રકરણ સપાટી પર આવતા સમગ્ર રાજ્યની પોલીસ અને એજન્સીઓ ચોંકી ઉઠ્યા હતા. આમોદ પોલીસ મથકે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં 9 આરોપીઓ દર્શાવ્યા હતા, જે પૈકી 4 આરોપીઓની પોલીસે અટક કરી તેમની તપાસ માટે 5 દિવસના રિમાન્ડ મેળવેલ હતા. આ રિમાન્ડ દરમિયાન થયેલ તપાસ અંગે નાયબ જિલ્લા પોલીસ વડા MP ભુજાણીએ જણાવ્યું છે કે અટકમાં લીધેલ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મળેલ છે. તમામની પૂછપરછ દરમિયાન જણાય છે કે અમુક મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારના બાળકો સુરતની કોઈ એક મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ લઈ રહ્યા છે, પરંતુ હજી સંપૂર્ણ વિગત મળેલ નથી. પરંતુ તપાસ દરમિયાન બાળકોની સંખ્યા તથા મદ્રેસાના નામ મળી શકે તેમ છે. ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં નાણાકીય સ્ત્રોત નાના મોટા મુસ્લિમ વેપારીઓ કે તેઓ પોતાની આવકના 2.5% જકાત દાન ધર્માદો કરતા હોય છે, તેઓ પાસેથી આર્થિક સહાય મળે છે. ધર્માંતરણની કાર્યવાહીમાં અંદાજિત 150થી વધુ માણસોએ પોતાનું મૂળ હિન્દુ નામ બદલી મુસ્લિમ નામ ધારણ કરેલ છે. તે અંગે સોગંદનામાં, આધાર કાર્ડ અને ગેઝેટ બનાવી નામકરણ કરવા સુધી આધાર પુરાવા મળેલ છે. મોટી સંખ્યામાં ગેઝેટ પણ રિકવર કરવામાં આવેલ છે. વધુમાં ધર્માંતરણ પામેલા મુસ્લિમ નાગરિકોને આરોગ્ય, અભ્યાસ, રાશન વગેરે વિષયક સીધી આડકતરી મદદ મળેલ છે. તે ચોક્કસ ક્યાંથી કોણ મદદ કરે છે તે તપાસનો વિષય છે. હજી પણ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજીની જન્મજયંતિની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કસક સ્થિત ચદ્દર સાહેબ ગુરુદ્વારામાં 552મી નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજીએ 4 દિશાઓમાં ફરીને માનવતા અને એકતાનો પ્રચાર કર્યો હતો. ભરૂચ સહિત સમગ્ર દેશમાં ગુરુ નાનક સાહેબની 552મી જન્મજયંતિ નિમિત્તે ગુરુ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુરુબાની, પ્રાર્થના અને લંગર સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભરૂચ શહેર જિલ્લાના અન્ય ગુરુદ્વારાઓમાં પણ ગુરુ નાનક જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ ઉપદેશો મેં 3 બડી બાતેથી માનવતા કો સમજાયા કે નામ જપો, ધર્મ કીર્ત કરો ઓર બાંટ કરકે ખાઓ. તો ઇન 3 સિદ્ધાંતો કે ઉપર ગુરુમત આજ ભી પહેરા દે રહી હૈ. તો શ્રી ગુરુ નાનક દેવ મહારાજ જી ને સ્ત્રી જાતિ કે ઉત્થાન કે લીએ કહા કે સો ક્યું મંદા આખી હૈ જિત જમે રાજાન. શ્રી ગુરુ નાનક દેવ પાતશાહ ને સમાજિક પ્રીતિયો કા વિરોધ કિયા, નશા પ્રવૃત્તિ કા વિરોધ કિયા, વેશ્યાપ્રવૃત્તિ કા વિરોધ કિયા, જાત પાત ઊંચ નીચ કે ઉપર કરારી ચોટ મારતે હુએ માનવતા કો સભ્ય સાંજી વાલ સદાન કા ઉપદેશ દિયા, જો ગુરબાણી કા સંદેશ હૈ કે અવ્વલ અલ્લાહ નૂર ઉપાયા, કુદરત કે સા બંદે એક નૂર સે સબ જગ ઉપજ્યા, કૌણ ભલે કો બંદે. સદગુર પાતશાહ જી ને સારી માનવતા કો એક સૂત્ર મેં પ્રોને કા પ્રયાસ કિયા. આજ શ્રીમાન સંત બાબા લખા સિંહ જી, જો મેરે સાસ ભાઈમાન હૈ બાબા વલિંદર સિંહ જી, મહાપુરુખો કી તરફ સે, મેરી તરફ સે, સમુચ્ચે ભારતવાસીઓ કો, દેશ વિદેશ પરદેશ વિશ્વવાસીઓ કો શ્રી ગુરુ નાનક દેવ મહારાજ જી કે સમાન પૂર્વ કી લખ લખ વધાઈ હોવે જી. અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર જળકુંડ ખાતે 1151 દીવડા પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી કરાઈ હતી. ભગવાન રામના વનવાસકાળ સાથે સંકળાયેલ, ઋષિ માર્કંડની તપોભૂમિ સાથે સંકળાયેલ જળકુંડ શૂન્ય થઈ ચૂકી છે, જે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા જળકુંડ જીર્ણોદ્ધાર કરવાની માત્ર વાત કરી આયોજન કાગળ પર રાખ્યું હતું, જે આ દિન સુધી થયું નથી. ત્યારે જળકુંડ ખાતે નવા મહંત સીતારામ દ્વારા પ્રથમ વખત દેવ દિવાળીની ઉજવણીના ભાગરૂપે 1151 દીવડા, જળકુંડ તેમજ મંદિર પ્રાંગણ પ્રગટાવીને દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર આવતા ભક્તો અને મહંત તેમજ ગ્રામજનો સહયોગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. માર્કંડેશ્વર મહાદેવ મંદિર, રણછોડરાય મંદિર ખાતે દીવડાથી સજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાન રામલલાને
विशेष અભિષેકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। અંકલેશ્વર જળકુંડ ખાતે આયોજનમાં ગ્રામજનો મહાદીપ ઉત્સવ અને અભિષેક પૂજનમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી। અંકલેશ્વર પાસેના હાઈવે પર ગોલ્ડન પ્લાઝા અને આઈ માતા હોટેલ પાસેથી પાર્ક કરેલ 8 જેટલી ટ્રકમાંથી રાત્રે 1.30 લાખના ડીઝલની ચોરી થઈ હોવાની ઘટના બનતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઈ માતા હોટેલ પાસે ટ્રાન્સપોર્ટરો માટે પાર્કિંગ આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં ટ્રકો રાત્રે પાર્ક કરાય છે। ગુરુવારે મધરાત્રે પાર્ક કરેલ 8 જેટલી ટ્રકમાંથી ડીઝલ ચોરાયું હતું, જેની જાણ ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ડ્રાઈવરને થઈ હતી। ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના જય ભગવાન બલહારાએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। અંદાજે 8 જેટલી ટ્રકમાંથી 1.30 લાખની કિંમતનું 1600 લીટર જેટલું ડીઝલની ચોરી થતાં શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાથે સિક્યુરિટી ગાર્ડ મૂકવા અને સીસીટીવી લગાવવાની કવાયત હાથ ધરાઈ છે। और यहाँ पे बहुत ज़्यादा तादाद पे गाड़ियाँ खड़ी थी, जिसमें 15-20 गाड़ियों का डीजल निकला है और काफ़ी ज़्यादा डीजल निकला है। हर गाड़ी का 100-100 लीटर, 200-200 लीटर, 300-300 लीटर, ऐसा करके काफ़ी गाड़ियों से डीजल निकाला गया है। और इस ये डीजल की कीमत करीब 1 लाख के ऊपर की है। और हमने पुलिस प्रशासन को ये मैसेज भी दिया है, और यहाँ पुलिस आई भी थी। यहाँ के जो PI हैं अपने RS गढ़वी साहब, वो भी आए हुए थे। इन्होंने घटना में जगह जगह पे घटना का निराकरण किया, और उन्होंने हमको बहुत अच्छा सलाह भी दिया है, वो हिसाब से हमने करके दिया है। और ये पुलिस भी आई हुई है, यहाँ पे स्टेटमेंट भी ले रही है, और सारी कार्रवाई चल रही है। लेकिन दोबारा ऐसी घटना ना हो, हम लोग ये पुलिस प्रशासन से अपनी मदद मांग रहे हैं कि यहाँ ऐसा दोबारा कोई घटना ना हो। અંકલેશ્વર પાસેના હાઈવે પર નવજીવન હોટલ પાસે ટ્રકના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક પર સવાર 8 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પિતાનું સારવાર દરમિયાન મોત નિપજતા તાલુકા પોલીસે ટ્રક મૂકીને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ સુરતના કામરેજ રોડ પર મીરા રેસિડેન્સીમાં રહેતા 32 વર્ષીય નરેશભાઈ લાડવા પોતાની બાઇક ઉપર 8 વર્ષીય પુત્ર કશ્યપ સાથે નેશનલ હાઈવે પરથી સુરત જઈ રહ્યા હતા। તે દરમિયાન અંકલેશ્વર પાસે નવજીવન હોટેલ સામે પૂરપાટ ઝડપી આવતા ટ્રકના ચાલકે તેઓની બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો, જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં 8 વર્ષીય પુત્ર કશ્યપને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે નરેશભાઈ લાડવાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। આ અકસ્માતની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો। નરેશ લાડવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે નર્મદા પરિક્રમા કરવા નીકળેલ વિવિધ રાજ્યના સંતો મહંતો પધારતા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ ભવ્ય સ્વાગત કર્યું હતું। હાલમાં નર્મદા પરિક્રમા ચાલી રહી છે, ત્યારે વૃંદાવનના શ્રી સુતીર્થણ દેવાચાર્ય મહારાજની આગેવાની હેઠળ વૃંદાવન, રાજસ્થાન, હિમાચલ, હિમાલય, રામેશ્વર, કાશી, વિશ્વનાથ, અયોધ્યાના સંતો મહંતો નર્મદા પરિક્રમા કરવા માટે નીકળ્યા છે। તેઓનું અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે આગમન થતાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ સ્વાગત કર્યું હતું, તેમજ ભોજનની વ્યવસ્થા કરી તેઓના આગમનને વધાવ્યા હતા। સેવક સબસે ધર્મ કઠોરા, વૈષ્ણવ સમાજમાં મહાત્મા જહાં ભી રહેતે હૈ સબ 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 જગહ જીવ માત્ર પ્રાણી માત્ર કી સેવા હોતી હૈ કે હમ સબકે યહી સનાતન ધર્મ હૈ કે સબમે ઠાકુર કે દર્શન કરે ઓર ઉનકી સેવા કરે। जब भगवान के नाम का हम श्रवण करें तो हम लोग का मन जरूर लगे भगवान में, और जो उदार भावना रखते हुए प्राणी मात्र में दया का भाव रखे, यही हम सबका सत संकल्प है। हम श्री गुजरात के परम पावन भूमि में आने का सौभाग्य प्राप्त हुआ। 3-4 वर्ष पहले भी हम आए थे यहाँ पर, और बहुत अच्छा आनंद की अनुभूति हुई। अनेक संतों के ये तपस्या भूमि है, मैं उनके हृदय से प्रणाम करता हूँ। श्रीधाम वृंदावन सुदामा कुटीर वाले महाराज से, श्री नाभाजी पीठाधीश्वर सुचिक्षण सारिया जी महाराज एवं हिमाचल, हिमालय, रामेश्वरम अने राजस्थान, काशी, बनारस, अन्य स्थानों थी तीर्थों में थी आवा संतो महामंडलेश्वरो महाराज श्री आचार्य श्री से
नर्मदा परिक्रमा ओंकारेश्वर थी जेमने शुभारंभ कर्यो छे। आज आप अंकलेश्वर की पावन भूमि पर आवा संतो महापुरुषों हिमालयना संतो आप त्या पधार्या मने खूब खूब एमनो सेवा करवानो जे अवसर मळ्यो छे भगवत कृपा थी भगवान रामजी कृपा थी आ संतो महंतो आप त्या पधार्या छे अपना नगर में पधार्या छे आ भूमि ने पावन करी से आपने बधाने कृतार्थ करीने दर्शन आपीने आ परिक्रम में आज मारा श्री त्यारे विमलेश्वर त्या प्रस्थान करशे काले नारेश्वर पण एमनुं रोकाण छे। तो आवा संतो महंतो परिक्रमामां आपणा नगरमां आपणा रामकुंड तीर्थ ऊपर पधारीने आपने बधाने परम पवित्र करे छे। तो माँ नर्मदा बधाने सुख शांति आपे एवी भगवानना चरणमां प्रार्थना। जय सियाराम नर्मदे हर। हाथीखानाना बहादुर बुरज विस्तारमां आवेल साईं जलाराम मंदिर खाते देवदिवाळीनी पर्वनी उजवणी करवामां आवी हती। હાથીખાનાના બહાદુર બુરજ વિસ્તારમાં આવેલ સાંઈ જલારામ મંદિર ખાતે દેવદિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પ્રકાશ છવાતા અંધકાર દૂર થાય છે, તેવી જ રીતે હંમેશા અસત્ય પર સત્યની જીત થાય છે। આ સમગ્ર બાબતનો આગવો મહિમા દેવદિવાળી પર્વમાં સમાયેલો છે। આવા પવિત્ર પર્વ નિમિત્તે દીપ પ્રજ્વલિત કરાતા વાતાવરણ ખૂબ જ આધ્યાત્મિક બની જાય છે। ત્યારે સાંઈ જલારામ મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં દીપ જ્યોત કરી તેમજ ધાર્મિક વિધિ કરીને દેવદિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેના આયોજન અંગે સ્થાનિક રહીશોએ ખૂબ જહેમત ઉઠાવી હતી। નમસ્કાર ભરૂચના દરેક ભાઈઓ અને બહેનોને, બહાદુર બુરજ યુવક મંડળ હાથીખાના બજારના દરેક સભ્યો તરફથી નમસ્કાર। આજે દેવદિવાળી છે તો સંતરામ મંદિર નડિયાદ કે જ્યાં ગાળી વર્ષોથી મંદિરમાં સંધ્યાકાળના સમયે આખા મંદિરને દીવાથી પ્રજ્વલિત કરવામાં આવે છે, બરાબર એ રીતે અમે પણ આજે ભરૂચમાં સૌ પ્રથમવાર એક ઇનિશિયેટ કર્યું છે કે આપણે પણ આપણા ત્યાં જે પણ મંદિર છે એમાં આપણે સંધ્યાકાળના સમયે આપણા મંદિરને દીવાથી પ્રજ્વલિત કરીએ। અને આ જે અંધકારનો સમય છે, આ જે એવો સમય છે કે જ્યાં ગાડી ચારે બાજુ દુઃખ છવાયેલા છે, તો જેથી કરીને આજે દીવાનો પ્રગટાવ કરીને આ અંધકારમાં કંઈક જ્યોત ફેલાય એ રીતે દેવ દિવાળીના સમયે અમે આજે દરેક સભ્યોએ અને ફળિયાના લોકોએ સહકારથી અમે આ દેવ દિવાળી ઉજવવાનો અને એક નવી રીતના પરંપરાગત વસ્તુ આગળ વધે એનો અમે પ્રયત્ન કર્યો છે। તો હું પણ અરજ કરીશ કે તમે પણ આવતી વખતે આ જ રીતે અમને સહકાર આપો અને આ રીતે આગળ વધતા રહીએ, તો જેથી કરીને આ અંતરમાં જ્યોત ફેલાય અને દરેક લોકો એ આગળ વધે એ જ અભ્યાસના સર નમસ્કાર। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું નબીપુર ખાતે આગમન થયું હતું। સરકાર તરફથી આઝાદી કા પર્વ અંતર્ગત ગ્રામ યાત્રાનું આયોજન કરાતા આજરોજ રથ નંબર 1 ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવી પહોંચતા કુમારશાળાના પ્રાંગણમાં સ્વાગત સમારંભ રખાયો હતો, જે અંતર્ગત રથમાં આવેલ પદાધિકારીઓ અને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નબીપુર ગામના સરપંચ તથા ઉપસરપંચ, જિલ્લા અને તાલુકા પ્રમુખોનું સ્વાગત પુષ્પગુચ્છથી કર્યું હતું। ગ્રામ પંચાયતના સભ્યોએ પણ ઉપસ્થિત જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું। સરકાર કે સ્વચ્છતા રાખો, સ્વચ્છતા રાખો, ના તું ઘરમાં છી કરાવે છે કૂતરા ને? આ તમે શું ધ્યાન રાખ્યું તો પછી? ના ના, હવે તું છે ને લે ચલાવું તોય છે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, સરકારની નિરામય આરોગ્ય યોજના હોય, સરકારની
પશુપાલનની યોજના હોય, સ્વચ્છ ભારત મિશન હેઠળ ભારત સરકારે દેશના દરેક ગામની અંદર શૌચાલયો બનાવ્યા છે, જેથી સ્વચ્છ ભારત મિશન હેઠળ બહુ મોટું કામ કરી રહી છે. આરોગ્યની અંદર પણ 100 કરોડ લોકોને વેક્સિન આપી અને આખા વિશ્વની અંદર એક રેકોર્ડ કામ કરેલું છે, ને એ અંતર્ગત આપણે દરેક ક્ષેત્ર આત્મનિર્ભર અત્યાર લગીને આપણે લેટાટા હવે આપણે ભારત દેશ દરેકને આપતો થઈ ગયો છે. વેક્સિન પોતાની અનાજમાં નંબર 1, દૂધમાં 1 એવી મહિલાઓ મિશન મંગલમ યોજના હેઠળ ગામની દેશની દરેક મહિલાઓ પોતાની રીતે સ્વરોજગારી મેળવી શકે, એથી પોતાનું આત્મનિર્ભર બને એવા પ્રયાસ થઈ રહ્યા છે. એ માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચનગરના પ્રવેશ દ્વાર સમા કસક ગરનાળાનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ટ્રાફિક જામની સમસ્યામાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઈ હતી. ભરૂચના કસક ગરનાળાના કામકાજ અંગે ભરૂચ જિલ્લા સમાહર્તા દ્વારા જાહેરનામું બહાર પાડી કસક ગરનાળામાંથી પસાર થતા વાહન વ્યવહારને અવર જવર માટે નિયંત્રિત કરવામાં આવ્યો છે. આ નિયંત્રણના પગલે ભરૂચના કસક ગરનાળાની નીચે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તેવી જ સમસ્યા કસક ગરનાળા વિસ્તારમાં પણ સર્જાઈ રહી છે. કસક ગરનાળાની ટ્રાફિક સમસ્યાના પગલે વાહનોની કતારો કસક ગરનાળાથી આગળ કસક સર્કલ સુધી અને બીજી બાજુ રેલવે સ્ટેશન ઢોળાવ સુધી વાહનોની કતારો ખડી થઈ જાય છે. આવી કતારોમાં કેટલીકવાર 108 ઇમરજન્સી સેવાના વાહનો તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વહન કરતા અને સેવાઓ સાથે સંકળાયેલા વાહનો પણ ફસાયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. કસક ગરનાળા અંગે જાહેર કરાયેલ જાહેરનામા અંગે ભરૂચના રહીશોમાં વારંવાર ગેરસમજ પણ સર્જાય છે, જેના પગલે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે. વાહનો કસક ગરનાળા સુધી આવી જાય છે, પરંતુ ત્યારબાદ કસક ગરનાળામાંથી પસાર ન થઈ શકતા વાહનોએ રિવર્સમાં વાહન હંકારવું પડે છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ તમામ સમસ્યાઓ અંગે કસક ગરનાળા જેવા પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા અસરકારક ફરજ બજાવવી જોઈએ તેવી લોકમાંગ ઊભી થઈ છે. અંકલેશ્વર ઉમરવાળા રોડ પર આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા 7 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટેની ખાતમુહૂર્ત વિધિ શનિવારના રોજ યોજાઈ હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અંકલેશ્વર હ્યુમન એઇડ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્કૂલ છે, જેમાં આર્થિક રીતે પછાત તમામ વર્ગના બાળકોને નાત જાતના ભેદભાવ વિના ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમનું શિક્ષણ રાહત દરે આપવામાં આવે છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ શાળાના કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂપિયા 7 લાખ ફાળવવામાં આવ્યા છે, જે કામની ખાતમુહૂર્ત વિધિ શનિવારના રોજ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલના હસ્તે યોજાઈ હતી. આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ તેમજ આચાર્ય અને શિક્ષક વર્ગ તથા વિદ્યાર્થીઓએ નગરપાલિકાનો આભાર માન્યો હતો. પાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં રાહત દરે આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપનાર સંસ્થા તરીકે અમને ગર્વ છે. નગરપાલિકા આ સંસ્થાને સન્માન આપે છે અને એના માટે કમ્પાઉન્ડ વોલનું કામ અમે મંજૂર કર્યું છે. અંકલેશ્વરની આ સંસ્થા ખરેખર ગૌરવનું પ્રતીક છે. ભરૂચ ડેઝ બાયપાસ રોડ પર આવેલ નવજીવન સોસાયટીમાં નવનિર્માણ થનાર બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિપૂજન કરાયું હતું. દેવદિવાળી અને કાર્તિકી પૂર્ણિમાના શુભ દિવસે ભરૂચની દહેજ બાયપાસ રોડ પર આવેલ નવજીવન સોસાયટીમાં નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું શિલાન્યાસ મહોત્સવનો ઉપસ્થિત મહેમાનો અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના ઉમરાજ ગામ ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષ સ્થાને સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ તાલુકાના ઉમરાજ ગામ ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષ સ્થાને સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. ઉમરાજ ગામ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમનો ઉમરાજ ગામ સહિત દસાન, વેરવાળા, દહેગામ, ચૌલા, કુરલા, કુકરવાળા, દેત્રાલ ગામના લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકારના 13 વિભાગોની 56 જેટલી સેવાઓ લોકોને એક જ સ્થળે પૂરી પાડવામાં આવી હતી, સાથે જ વેક્સિનેશન બૂથની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે સેવા સેતુ એ સરકારનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, જે સરકારની અનેક યોજનાઓને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી જોડનારી કડી બન્યો છે.
પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસ પથ પર અગ્રેસર રહ્યું છે તેમ જણાવી સેવા સેતુના કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીએ સેવા સેતુના કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. મામલતદાર રોશનીબેન પટેલે અધિકારીઓ અને લાભાર્થીઓ વચ્ચેનો સેતુ એટલે સેવા સેતુ કાર્યક્રમ જેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ તથા મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને દાખલાઓ એનાયત કરાયા હતા. સેવા સેતુની ચાલતી વિવિધ કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર NR પ્રજાપતિ, મામલતદારશ્રી, આગેવાન પદાધિકારીઓશ્રીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, તલાટીઓ, ગ્રામજનો, લાભાર્થીઓને ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવા તથા ખુલ્લામાં અથવા અસ્વચ્છ અને અસુરક્ષિત સ્થાને શૌચક્રિયા કરવાથી થતા રોગ વિશે લોકજાગૃતિ અર્થે દર વર્ષે 19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિન તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લાના ગામડાઓને સ્વચ્છ બનાવી ગંદકીમુક્ત કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 અંતર્ગત વિશ્વ શૌચાલયના દિવસે તાલુકાઓના ગામડાઓમાં શૌચાલયને સુશોભિત કરી રંગોળી પૂરી બહોળી સંખ્યામાં ગ્રામજનો શૌચાલયનો ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા અવતાર અઠવાડિયાની ઉજવણી કરાઈ રહી છે, જેના એક ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું છે. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ અવતાર અઠવાડિયાની ઉજવણી કરી રહ્યું છે, જેના એક ભાગરૂપે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પના 21 નવેમ્બર 2021ને રવિવારે સવારે 10 થી 12ના સમયમાં શ્રી સત્ય સાંઈ સેવા જ્યોત કેન્દ્ર જૂની RTO પાછળ બુસા સોસાયટી પાસે નંદેવાર રોડ ભરૂચ ખાતે યોજવામાં આવેલ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકાના ઉમરાજ અને અંકલેશ્વર તાલુકાના પુલુદરા ગામે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. 13 વિભાગોની 57 સેવાઓનો આસપાસના ગામોના લાભાર્થીઓએ સીધો લાભ લીધો. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામયાત્રાનું અંકલેશ્વરના ભટકોદરા ગામે ભવ્ય સ્વાગત કરાયું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ભટકોદરા ગામે કાર્યક્રમ યોજાયો. મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત અને રોડનું લોકાર્પણ કરાયું. લાભાર્થીઓ અને સહાયના મંજૂરી પત્રો એનાયત કરાયા. ભરૂચ પોલીસ તંત્ર દ્વારા ધર્માંતરણ અંગે જગાતના નાણાં વપરાયા હોવાનો દાવો. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી. 4 આરોપીઓની અટક કરી 5 દિવસમાં રિમાન્ડ મંજૂર કરાયા. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુ નાનક જયંતીની હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવણી. કસકના ચદ્દર સાહેબ ગુરુદ્વારા ખાતે ગુરુ નાનકજીની 552મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન. અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર જળકુંડ ખાતે 1151 દીવડા પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી કરાઈ. ભગવાન રામની અયોધ્યા આગમન બાદ ઉજવણીના ભાગરૂપે મંદિરના પૂજારી દ્વારા આયોજન કરાયું. ઐતિહાસિક અને ધાર્મિક ધરોહરને તંત્રની ઉપેક્ષા કરી તો મંદિર દ્વારા જ પુનઃ જીવંત કરવાનો પ્રયાસ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી નિહાળીશું અન્ય સમાચાર. ત્યાં સુધી સિટી ન્યૂઝને રજા આપશો. નમસ્કાર. Thank you.